ભાવનગરના સરટી હોસ્પિટલમાં દવાની અછત હોવાની વાતો ચર્ચાઈ રહી છે, જેને લઈને ટીવી 9 સરટી હોસ્પિટલમાં હકીકતની તપાસ કરતા વાસ્તવિકતાઓ સામે આવી હતી। ભાવનગર સરટી હોસ્પિટલમાં સરકાર દ્વારા 15 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે, જે અંગે હોસ્પિટલમાં દવાઓની તપાસ કરતા 140થી વધુ જુદા જુદા રોગોની દવાઓનો ખૂબ જ મોટો સ્ટોક જોવા મળ્યો। અને આ અંગે દવા લેવા જતા દર્દીઓને પૂછતા દર્દીઓએ પણ સમયસર દવા મળતી હોવાનું જણાવ્યું હતું। से हूँ दर महीने दवा लेवा आऊँ छू, मने मड़ी जाए से। आखा महीना ने दवा फ्री में मरे से? हाँ फ्री में मरे से। हाँ पैसा पैसा चुकवा पड़े? ना पैसा नहीं चुकवा पड़े। अने समय से कोई भी दवा नहीं है, तंगी के उगे करूँ? ना ना मड़ी जाए से। थाई लग रही थी से आई दवा मने राहत मले से। अने दवा फ्री में मरे से? फी में मले से, रिपोर्ट फी में थाई से, दाखिल करे से फी में करे से। आज सुधी कोई दवा ने लेने का तकलीफ पड़ेली? नहीं 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 कहीं नहीं, બધું કમ્પ્લીટ ટાઈમ ટાઈમ જ મળી જાય મફત માં, થઈ વરા થઈ ગયા। તો આ અંગે સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે હોસ્પિટલમાં દર 3 મહિને દવાઓ આવે છે અને 2 મહિના પછી ખૂટતી દવાઓની યાદી ઉપર મોકલી આપવામાં આવે છે અને હાલમાં સરટી હોસ્પિટલમાં બધી જ દવાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે। હાલમાં જે પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરી છે એ મુજબ ઓપડીની ડિસ્પેન્સરી, ઇન્ડોરના દર્દીઓ, ઓપરેશન માટેની દવાઓ, ઇમ્પ્લાન્ટની બાબત હોય, તમામ બાબતમાં પૂર્ણ તપાસ કર્યા પછી પ્રથમ દ્રષ્ટિએ એવું કહી શકાય કે આવી કોઈ બાબત છે નહીં કે જેમાં કોઈ દવા સાધન સામગ્રીની કે ઇન્જેક્શન્સની કશાને પણ ઉણપ હોય એ કોઈ બાબત છે નહીં।